ચૌધરી સમજીતી રાણા બિગમ ભાપી તાલુકો સાહેબ, મારો જે આ રેકોર્ડિંગ. નમસ્કાર મિત્રો, મારું નામ છે વિક્રમ અને તમે જોઈ રહ્યા છો વિક્રમ ઠાકોર વ્લોગ. મિત્રો, ચૂંટણીની તારીખ જેમ જેમ નજીક આવતી જાય છે તેમ તેમ વાતાવરણમાં પણ ગરમાવો જોવા મળી રહ્યો છે અને તેમ તેમ નવા ચહેરાઓ પણ સામને આવી રહ્યા છે. તમે જોઈ શકો છો આ વિડીયોની અંદર જે શામજીભાઈ ચૌધરી જે રાજકારણ વિશે શું બોલી રહ્યા છે તે તમે આ વિડીયોની અંદર જોઈ શકો છો. અને એ પહેલાં મિત્રો, આ વિડીયો તમને ગમે તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને આ ચેનલ પર નવા હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને તમે જોઈ શકો છો આ શામજીભાઈ ચૌધરી શું બોલ્યા. તો વિડીયો કરતા સ્ટાર્ટ. ચૌધરી શામજીભાઈ રાણા બિગમ ભાપી તાલુકો સાહેબ, મારું જે આ રેકોર્ડિંગ છે 100% મારું છું. મેં મારી જાતે કર્યું છે, વામેવાળા વ્યક્તિએ રેકોર્ડિંગ કર્યું છે મારું. અને મને પાલનપુર તાલુકાનો કોઈ જામીનભાઈ કરીને પટેલ હતો અને પરબતભાઈની શંકરભાઈની વિધાનસભાની ચૂંટણીની અંદર હીરો મહિનો દોઢ મહિનો રહ્યો હતો અને એમાં મારો કોન્ટેક હતો અને જ્ઞાનીબેનનું મેં સન્માન કર્યું એટલે એકબીજા એમના શંકરભાઈના ચમચાઓ મને દબાણ આપવા માંડ્યા, કરવા માંડ્યા અને અહીંયા રેકોર્ડિંગ કરીને મારો વાયરલેસ કર્યું છે. અને કાયદેસર મેં પણ વિરોધ કર્યો છે, કેમ કે અમારા હોય રોડ રસ્તા હતા બધા કાપી રહ્યા છે અને અમે રોડ રસ્તા માટે કેવા જ્યાં 15-17 રડબારા કાપ્યા છે. બે પીલોડા જિલ્લા પંચાયત અને નારોલી જિલ્લા પંચાયત ઉપરથી એમના મોણસોરે શંકરભાઈના પીઓ ને શંકરભાઈ કેવા ગયા એટલે કહી તો ગુલાબસિંહ ના રોડ કરેલા હતા એટલે કાપી નાખ્યા. એટલે મિત્ર ગુલાબસિંહ ના રોડ માટે ડીઝલ બળતું હતું એટલે શંકરભાઈ ના રોડ માટે પાણીથી ચાલે મારા સાથે. પછી એમની ઓફિસે પણ એમના પીએફ એ પણ અમારે કોઈ જવાબ આપતા નથી. 2 કલાક લાઈનમાં ઉભો રહેવું પડે છે, અમારે કોઈ કોમ થતું નથી, અમારો કોઈ રસ્તો નથી, એમનો પીએ નથી, અમારા ચૌધરીનો પણ ઉધાર મતદાર નથી. તમને એકાદો પીએ મારો પણ રાખો તો પછી જ્યાં ટિકિટની વાત કરું છું તો ટિકિટ ની અંદર અમારો બનાસકાંઠાનો કોઈ ભારતીય જનતા પાર્ટી માં નથી, કોઈ કોંગ્રેસ માં નથી, કાર્યકર્તા નથી કોઈ. પણ બનાસકાંઠાનો અમારો કોઈ લોકસભાનો ઉમેદવાર છે નહીં. શંકરભાઈ તો પાટણ જિલ્લાના, રેખાબેન તો પાટણ જિલ્લાના, અમારે કોઈ લેવા દેવા નથી. અમારા સ્થાનિક હોય અત્યારે ઉમેદવાર પ્રમાણે અમે વિચારધારણા કરો છો અને અમે એ વખતે અત્યારે અમારા બનાસકાંઠા જિલ્લાની અંદર ખૂબ પણ અમારા આગેવાનો હતા. અમારા હરિભાઈ હતા, વસંતભાઈ હતા, પ્રતિભાઈ હતા, પરબતભાઈ હતા, કેશવજી હતા, જે કે હતા, મહાવીરભાઈ હતા, ગમે એને ટિકિટ આપી હોત તો અમે ચૌધરી સમાજ ટોટલ અમે ભેગા રહોત અને સાથે રહીને બહુમતીથી જીતાડો. અત્યારે અમારે 12 ઉમેદવાર છે એને કારણે અમે કોઈ પણ ભારતીય જનતા પાર્ટીમાં રહેવાના નથી. અમારે કોઈ વિરુદ્ધ છે તો અધ્યક્ષ સાહેબ નો, શંકરભાઈ સાહેબ નો છે, અમને રેખાબેન નો છે કે અમારા અસ્તોનિક ઉમેદવાર નથી. શંકરભાઈ સાહેબ પણ અમારી વચ્ચે કોઈ ક્યારેય ઉભા રહેતા નથી, અમારા કોઈ માણસોના ફોન ઉપાડતા નથી, એમના માણસ કોઈ મને જવાબ આપતા નથી. તો આવડાવું કરીને પોતે રાધનપુર થી વાવ આવે, વાવથી હવે ધરા જાય, ધરાથી હવે અમે કંટાળ્યા છે. પછી આગળ ભલે ગમે રસ્તો ગોતો, બાકી અત્યારે અમને દબાણ દેવડાવે છે ઉપરથી એમ કે તમે અધ્યક્ષ સાહેબ તકડ માફી માંગજો. અમે કોઈ માફી માંગવાના નથી. મારી વિચારધારા અમુ એવી છે કે મારે લોકસભા અપક્ષમાં લડવી. ચૌધરી સમાજ આ વખતે વધારે સમર્થન આપશે કોંગ્રેસ પાર્ટીને, કેમ કે ભાજપમાં અમારો ઉમેદવાર નથી. હમણાં તો માવડીભાઈ હોત, પરબતભાઈ હોત, હરિભાઈ હોત, બરોબર કેશાજી ચૌહાણ હોત, જે કે પટેલ હોત, તો અમે 100% સમર્થન આપ્યું. અને એમના માણસો અમુક પણ એમ કે તમે કોંગ્રેસને કેવી ટાઈપની ટિકિટ ભાઈ મતદાન પર કરી શકો. અમે 1985 પણ કોંગ્રેસને મતદાન મિત્ર કર્યું પરબતભાઈ સાહેબને, ને 1990 અંદર કોંગ્રેસને મતદાન કર્યું છે. તો એમનો કરતા અમે કોઈ મરી નહીં જવાના. પોતાનું છે અને પાલનપુર તાલુકાના જામીનભાઈ છે એ શંકરભાઈ નો માણસ છે અને એમણે મારો વાયરસ કર્યો.